નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 1 વિષય ગણિત દ્વિતીય સત્રનો પ્રથમ પાઠ અને ગણિતની પાઠ્યપુસ્તકનો પાઠ નંબર 7 માપન ભણીશું. કોઈ પણ વસ્તુને આપણે માપીએ કે તેની લંબાઈ કેટલી છે તો એને કહેવાય માપન. તો પહેલાં તો આપણે કોઈ વસ્તુ જોઈએ એટલે આપણે ખ્યાલ આવી જ જાય કે તે વસ્તુ લાંબી છે કે ટૂંકી. તો આજે આપણે માપનમાં લાંબુ અને ટૂંકું એના વિશે સમજીશું. અહીંયા બે પેન્સિલના ચિત્રો આપેલા છે, બેમાંથી પહેલી પેન્સિલ છે આ ચિત્ર છે ટૂંકું, આ છે લાંબુ. બે સીડીના ચિત્ર છે તો આ છે ટૂંકું, આ છે લાંબુ. હવે આ લાંબુ અને ટૂંકું આપણે જોઈએ કારણ કે બે વસ્તુ આપેલી હોય એટલે આપણે ખ્યાલ આવી જાય કે કઈ વસ્તુ લાંબી છે અને કઈ ટૂંકી. તો અહીંયા લાંબા પર રાઈટની નિશાની કરો તો તમે જોશો તો તમને ખ્યાલ આવી જ જશે કે અહીંયા બે પાંદડાના ચિત્ર છે, બે માંથી આ પાંદડું લાંબું છે તો આના પર રાઈટની નિશાની આવશે. આ બે ઝાડુના ચિત્ર આપેલા છે, તેમાંથી આ ઝાડું લાંબો છે તો અહીંયા રાઈટની નિશાની આવશે. અહીંયા છે ટૂંકા પર રાઈટની નિશાની કરો તો આ બે દોરડાના ચિત્ર આપેલા છે, તેમાંથી આ દોરડું ટૂંકું છે તો અહીંયા રાઈટની નિશાની આવશે. આ બે લાકડીમાંથી આ લાકડી ટૂંકી છે તો અહીંયા રાઈટની નિશાની આવશે. બે વસ્તુ આપેલી હોય ત્યારે આપણે ઝડપથી નક્કી કરી શકીએ કે કઈ વસ્તુ લાંબી છે અને કઈ ટૂંકી. જ્યારે બેથી વધારે વસ્તુ આપેલી હોય ત્યારે આપણને સૌથી લાંબું અને સૌથી ટૂંકું એ નક્કી કરવાનું હોય. તો આ ત્રણ મરચાના ચિત્રો આપેલા છે, તેમાંથી આ છે સૌથી લાંબું અને આ છે સૌથી ટૂંકું. સૌથી લાંબુ હોય તેને રાઈટની નિશાની કરો. તમને આ ચિત્રો દેખાય છે, તેમાંથી સૌથી લાંબુ ચિત્ર છે આ, તો અહીંયા આવશે રાઈટની નિશાની. આ ચિત્રમાંથી સૌથી લાંબુ છે આ, તો અહીંયા આવશે રાઈટની નિશાની. ત્યાર પછી સૌથી ટૂંકું હોય તેને રાઈટની નિશાની કરો. તો આ ત્રણ લાકડીઓમાંથી આ છે સૌથી ટૂંકું તો અહીંયા રાઈટની નિશાની આવશે. ત્યાર પછી આપણે જોશું ઊંચું અને નીચું. જે વસ્તુ ઊંચી હોય એને કહેવાય ઊંચું, જે વસ્તુ નાની કે નીચી હોય એને કહેવાય નીચું. તો આ બે ચિત્રો આપેલા છે, એમાંથી આપણે જોઈ શકીએ છીએ કે આ છે નીચું અને આ છે ઊંચું. આ છે જિરાફના ચિત્ર. આ બે માણસના ચિત્ર આપેલા છે, તેમાંથી આ માણસ ઊંચો છે અને આ માણસ નીચું છે. ઊંચું હોય તેને રાઈટની નિશાની કરો. આપણે સરળતાથી જોઈ શકીએ છીએ કે આ બંને પક્ષીમાંથી આ પક્ષી ઊંચું છે તો અહીંયા આવશે રાઈટની નિશાની. આ બંનેમાંથી આ ગાય ઊંચી છે તો અહીંયા આવશે રાઈટની નિશાની. નીચું હોય તેને રાઈટની નિશાની કરો. તો આ બંને કૂતરાના ચિત્રો આપેલા છે, તો એનામાંથી આ છે નીચું તો અહીંયા આવશે રાઈટની નિશાની. આ બે ઝાડના ચિત્રો આપેલા છે, તેમાંથી આ ઝાડ ઊંચો છે આ નીચું છે તો અહીંયા આવશે રાઈટની નિશાની. હવે સૌથી ઊંચું સૌથી નીચું, આપણે અહીંયા ત્રણ ઘરના ચિત્ર જોઈ શકીએ છીએ. તો ત્રણમાંથી આ છે સૌથી ઊંચું. આપણને દેખાય છે કે 1, 2 અને 3 માળનું ઘર છે તો આ સૌથી ઊંચું. આમાં 1 અને 2 માળ આપેલા છે અને આ 1 માળ એક જ છે તો આ કહેવાય સૌથી નીચું અને આને કહેવાશે સૌથી ઊંચું. અહીંયા 3 ઝાડના ચિત્ર આપેલા છે, તો 3માંથી આ છે સૌથી ઊંચું, આ છે સૌથી નીચું. સૌથી ઊંચું હોય તેને રાઈટની નિશાની કરો. તો આ 3 ચિત્ર આપણે જોઈ શકીએ છીએ, તેમાંથી સૌથી ઊંચું આ વચ્ચેનું ચિત્ર છે તો અહીંયા આવશે રાઈટની નિશાની. સૌથી ટૂંકું હોય તેને રાઈટની નિશાની કરો. તો આપણે આ 3 જોકરના ચિત્ર દેખાય છે તો તેનામાંથી સૌથી નીચું ટૂંકું કયું છે આ, તો અહીંયા આવશે રાઈટની નિશાની. હવે આગળ છે જાડું અને પાતળું. આ બે ચિત્રો આપણે જોઈ શકીએ છીએ, તો આ છે પાતળું, આ છે જાડું. આ બે ચિત્રમાંથી આ છે જાડું અને આ છે પાતળું. જાડું હોય તેને રાઈટની નિશાની કરો. તો આ જે ચિત્ર દેખાય છે તેમાંથી જે જાડું હોય ત્યાં રાઈટની નિશાની કરવાની, પાતળું હોય તેને રાઈટની નિશાની કરો.
અહીંયા જે ચિત્ર દેખાય છે તેમાંથી જે પાતળું હોય ત્યાં રાઈટની નિશાની કરો. અત્યાર સુધીનું આપણે જે નિશાની કરી એવી જ રીતે આ તમને હોમવર્કમાં કરવાની રહેશે. ત્યાર પછી સૌથી જાડું અને સૌથી પાતળું, જેમ આપણે સૌથી લાંબુ અને સૌથી ટૂંકું શીખ્યા એવી જ રીતે સૌથી જાડું અને આ છે સૌથી પાતળું, સૌથી જાડું અને સૌથી પાતળું એવી જ રીતે આ સૌથી જાડું હોય તેના પર રાઈટની નિશાની, સૌથી પાતળું હોય તેના પર રાઈટની નિશાની તમારે હોમવર્કમાં કરવાની રહેશે. તો આજે આપણે જે શીખ્યા તેમાંથી પેજ નંબર 97 અને પેજ નંબર 98 તમને હોમવર્કમાં કરવાના રહેશે. અસ્તુ.